પ્રોપર્ટી બજાર. હું છું જયણા અલકંટી અને સ્વાગત કરું છું આપનું પ્રોપર્ટી બજારમાં. આજે આપણે પહોંચી ગયા છે મુંબઈના કાંદિવલીના ઠાકુર વિલેજની અંદર અને અહીંયા આગળ આપણે એક અલ્ટ્રા લક્ઝરી પ્રોપર્ટી જોવાના છે. તો આ પ્રોપર્ટી કઈ છે એ પણ હું તમને જણાવીશ, પરંતુ સૌથી પહેલા જાણી લઈએ કાંદિવલીના પ્રોપર્ટી બજાર અંગે. કાંદિવલી એ મુંબઈનું વેસ્ટર્ન સબર્બ છે જે પાછલા થોડા વર્ષોમાં પ્રાઇમ રેસિડેન્શિયલ એરિયા બની ચૂક્યું છે, કારણ કે રેલ અને રોડ બંને રીતે કાંદિવલી મુંબઈ અને ગુજરાતથી વેલ કનેક્ટેડ છે. કાંદિવલી ઈસ્ટનું ઠાકુર વિલેજ, ઠાકુર કોમ્પ્લેક્સ જેવા મોટા રેસિડેન્શિયલ લેઆઉટ માટે ખાસ જાણીતું બન્યું છે, કારણ કે અહીંયા સ્કૂલ, હોસ્પિટલ, મોલ, રેસ્ટોરન્ટ વગેરે જેવી બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે. પહેલા કાંદિવલીમાં અફોર્ડેબલ હોમ્સના પ્રોજેક્ટ વધુ હતા, પરંતુ હાલમાં અમુક પ્રીમિયમ અને અલ્ટ્રા લક્ઝુરિયસ પ્રોજેક્ટ પણ અહીં બની રહ્યા છે. કાંદિવલીમાં ઘણા નામી ડેવલપર્સના પ્રોજેક્ટ છે, જેમાંથી આજે આપણે મુલાકાત લઈશું રહેજા યુનિવર્સલના ઓડિસી પ્રોજેક્ટની. મુંબઈના કાંદિવલી વિસ્તાર અંગે આપણે જાણી લીધું છે અને હવે આજે આ કાંદિવલીની અંદર અમે તમને જે પ્રોજેક્ટ બતાવવા જઈ રહ્યા છે એ છે રહેજા યુનિવર્સલના રિફ્લેક્શનની અંદર ઓડિસી ટાવરનું. તો ઓડિસી ટાવરના પ્રોજેક્ટ અંગે આપણે જાણીશું, તેની સેમ્પલ ફ્લેટ પણ જોઈશું, પરંતુ સૌથી પહેલા જાણી લઈએ ડેવલપર રહેજા યુનિવર્સલની પ્રોફાઇલ અંગે. મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં જાણીતા ડેવલપર્સ પૈકી એક છે રહેજા યુનિવર્સલ. રિયલ એસ્ટેટ સેક્ટરમાં બહોળો અનુભવ ધરાવતા રહેજા યુનિવર્સલ દ્વારા લગભગ 45 જેટલા સફળ પ્રોજેક્ટ થઈ ચૂક્યા છે, જેમાં દરેક સેગમેન્ટના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. હાલના સમયમાં આગ્રો 25 લાખ સ્ક્વેર ફીટ વિસ્તારમાં કામ કરી રહ્યું છે. મુંબઈમાં રહેજા યુનિવર્સલ ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જેમાંથી એક છે કાંદિવલી ઠાકુર વિલેજમાં રહેજા રિફ્લેક્શન ઓડિસી, જે એક 4 BHK નો અલ્ટ્રા લક્ઝુરિયસ પ્રોજેક્ટ છે. ડેવલપર રહેજા યુનિવર્સલ અંગે જાણી લીધા બાદ હવે સમય થઈ ગયો છે તેમના પ્રોજેક્ટ ઓડિસીનો સેમ્પલ ફ્લેટ જોવાનો. આ સેમ્પલ ફ્લેટ તમને બતાવવા પહેલા તમને આ પ્રોજેક્ટની બેઝિક માહિતી આપી દઉં. આ 35 માળનું એક ટાવર તૈયાર થઈ રહ્યું છે, લગભગ કમ્પ્લીટ જ થઈ ચૂક્યું છે. ખાસ જણાવી દઉં કે આ ઓડિસી પ્રોજેક્ટને ઓસી પણ મળી ચૂક્યું છે અને અહીંયા આગળ તમારે માટે દરેક ફ્લોર પર 2-4 BHKના ફ્લેટ મળી રહ્યા છે. મોટી એવી લોબી મળી રહી છે અને જેની અંદર તમારે માટે ટોટલ 3 લિફ્ટ છે, એટલે કે એક સર્વિસ લિફ્ટ છે અને તમે કહી શકો છો કે તમારા એપાર્ટમેન્ટને એક પર્સનલ લિફ્ટ ટાઈપની લિફ્ટ મળી રહી છે. આ જે 35 માળનું ટાવર છે એમાં 34 માળ સુધી ફ્લેટ રહેશે અને 35મા માળે તેમજ રૂફ ટોપ ઉપર તમારે માટે ખાસ સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તો ચાલો હવે આપણે જઈએ સેમ્પલ ફ્લેટની અંદર અને જોઈએ કે કેવું આયોજન કરવામાં આવ્યું છે આ સેમ્પલ ફ્લેટનું. આવો જઈએ. આવી ગયા છે સેમ્પલ ફ્લેટની અંદર. આપણો પ્રવેશ થયો છે જે ફોયર એરિયામાં. એની સાઈઝ તમને જણાવી દઉં, 6.6 x 6.5 સ્ક્વેર ફીટનો આ ફોયર એરિયા છે, જેની અંદર તમે ઈચ્છો તો આ રીતના શૂ રેકનું આયોજન પણ કરી શકો છો. આ ફોયર એરિયામાં મારી ડાબી તરફ એક બેડરૂમનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેડરૂમ વિશે હું તમને પછી જણાવીશ, પરંતુ હાલમાં આપણે જોઈએ કે લિવિંગ અને ડાઇનિંગ એરિયાની ડિઝાઇન તમારે માટે કેવી તૈયાર કરવામાં આવી છે. સૌથી મોટી આ રૂમની ખાસિયત છે તેની સાઈઝ. તેની સાઈઝ તમને મળી રહી છે 30 x 20 સ્ક્વેર ફીટની, જેનું તમે સારું એવું ઇન્ટિરિયર બનાવીને એક સરસ લિવિંગ રૂમ કમ્બાઇનિંગ એરિયાનું આયોજન તમે કરી શકો છો. ફ્લોરિંગ અહીંયા આગળ તમને મળવાનું છે ઇટાલિયન માર્બલનું. અને જો તમે સિટિંગ અરેન્જમેન્ટની વાત કરતા હોય તો અહીંયા આગળ તમે જે રીતે જોઈ શકો છો 5 થી 6 વ્યક્તિઓ બેસી શકે એવી સિટિંગ અરેન્જમેન્ટ કરીને રાખવામાં આવી છે. સેન્ટ્રલ ટેબલ રાખી દીધું છે, એમ છતાં તમને આ રૂમની અંદર ઘણી બધી સ્પેસ મળી રહી છે. જે સાઈઝ તમને મળી રહી છે એ સ્વાભાવિક છે કે એને કારણે તમને સારી એવી સ્પેસનો અનુભવ તો થવાનો છે. તમારા એન્ટરટેનમેન્ટ માટે અહીંયા આગળ એક એન્ટરટેનમેન્ટ યુનિટનું આયોજન કરવામાં આવ્યું છે. તમે ઈચ્છો તો ટીવી વગેરે તમે અહીં લગાવી શકો છો. આ માટે જરૂરી એવા તમામ ઇલેક્ટ્રિક ફિટિંગ્સ અને ઇલેક્ટ્રિક પોઈન્ટ અહીંયા આગળ કરીને રાખી દેવામાં આવ્યા છે. આ જે 30 x 20 સ્ક્વેર ફીટનો એરિયા તમને મળી રહ્યો છે એની સાથે જ ડાઇનિંગ એરિયા કનેક્ટેડ છે. ચાલો હવે એના ઉપર નજર કરીએ.
તમારો ડાઇનિંગ એરિયા જે રીતે તમે જોઈ શકો છો અહીંયા 8 વ્યક્તિઓ માટેનું ડાઇનિંગ ટેબલ ખૂબ જ સરસ રીતે સજાવીને રાખી દેવામાં આવ્યું છે. સ્વાભાવિક છે કે તમે 4 BHK નો ફ્લેટ લઈ રહ્યા છો તો તમારું ફેમિલી પણ મોટું હશે, એટલા માટે તમે કુટુંબ સાથે બેસીને ભોજન લઈ શકો એ માટે તમારી ડાઇનિંગ સ્પેસ પણ મોટી હોવી ખૂબ જ જરૂરી છે. તો આ સરસ મજાનો ડાઇનિંગ એરિયા તમને આ ઘરની અંદર મળવાનો છે. અને ખાસ વાત એ છે કે અહીંયા આગળ બહુ જ મોટું ડેક તમને મળી રહ્યું છે, તેની સાઇઝ પણ હું તમને જણાવું. 48.5 x 5.2 square feet ની મોટી ડેક તમને મળી રહી છે, જેની બહારથી તમને ખૂબ જ સરસ નજારો મળવાનો છે. તમે જમતા જમતા પણ એ નજારાનો લાભ તમે લઈ શકવાના છો. તો આ ઓડિસી ફ્લેટની એક મોટી USP છે કે જ્યાં તમને કુદરતનું સાનિધ્ય તમારા ઘરની અંદરથી માણવાનો લાહવો પણ મળી રહેવાનો છે. સેમ્પલ ફ્લેટ આપણે જોઈ રહ્યા છે, હવે આપણે આવી ગયા છે તેના કિચન ની અંદર. તેની સાઇઝ તમને મળી રહી છે 13 x 15 square feet ની, એટલે ખાસું એવું મોટું સુવિધાજનક કિચન છે. અને આ કિચન તમારે માટે આઇલેન્ડ કોન્સેપ્ટ પર બનાવવામાં આવ્યું છે, એટલે કે તમે જે રીતે જોઈ રહ્યા છો આ છે આઇલેન્ડ કાઉન્ટર અને બાકીના આ મારી આજુબાજુ તમે બધા પ્લેટફોર્મ જોઈ શકો છો. સુવિધાજનક કિચન તમને મળી રહ્યું છે, આ તમારું મેઇન કુકિંગ પ્લેટફોર્મ છે. તેના ઉપર તમે કુકટોપ રાખી શકો છો, ઈચ્છો તે પ્રમાણેનું આયોજન કરી શકો છો. આ મુજબ ચીમની અને આ રીતે જો સ્ટોરેજની ઈચ્છા રાખતા હોય તો એ પણ બનાવી શકો છો. મોડ્યુલર કિચન પણ અહીંયા ખૂબ જ સરસ રીતે બની શકે છે, જેમાં તમારો કિચનને લગતો ઘણો બધો સામાન તમે સારી રીતે રાખી શકો છો. આ જે આઇલેન્ડ કાઉન્ટર છે એની નીચે પણ તમે સ્ટોરેજની સુવિધા બનાવી શકો છો. ફ્રીજ અને બીજા વાઇટ સ્કૂપ માટે પણ અહીંયા ખૂબ જ સારી એવી જગ્યા છે, તેનું આયોજન પણ તમે કરી શકો છો. અને આ જે સેમ્પલ ફ્લેટ આપણે જોઈ રહ્યા છે ઓડિસીનો, એની સૌથી મોટી ખાસિયતની વાત એ છે કે અહીંયા કિચનને કનેક્ટેડ તમને એક સર્વન્ટ રૂમ મળી રહ્યો છે, જેનો અલગથી એક્સેસ છે. એટલે કે બહારથી જ તમારા સર્વન્ટ ડાયરેક્ટ ત્યાં આવી શકે છે, પોતાનું જરૂરી કામ ત્યાં પતાવી શકે છે. જો તમે ઘરમાં ન હો અને આ દરવાજો જો તમે બંધ કરી દો તો સર્વન્ટને તમારા ઘરની અંદર એન્ટ્રી મળી શકતી નથી. તો આ તો થઈ ગઈ કિચનની વાત. હવે આપણે જોઈશું કે આ ઘરના બેડરૂમ કેવા બનાવવામાં આવ્યા છે. ચિલ્ડ્રન રૂમ પણ બનાવી શકો છો. આ રૂમમાં પણ તમને બેડરૂમમાં જરૂરી હોય એવી તમામ સુવિધાઓ સારી રીતે મળી શકે છે. જે રીતે તમે જોઈ શકો છો ડબલ બેડ અહીંયા લગાવીને જ રાખવામાં આવ્યો છે, તેમ છતાં રૂમની અંદર હળવા ફરવાની જે જગ્યા તમને મળી રહી છે તે યોગ્ય રીતે મળી રહી છે. આ રૂમની અંદર આ તમે મારી આ તરફ જોઈ શકો છો એ પ્રમાણે એક મોટા વોર્ડ્રોબનું આયોજન પણ થઈ શકે છે. સામેની વોલ પર તમે જો ઈચ્છતા હો ટીવી લગાડવાનું તો લગાડી શકો છો, અને સાથે જ આ રૂમની અંદર તમને ખૂબ જ મોટી ફૂલ સાઇઝની વિન્ડો પણ મળી રહેવાની છે. આ રૂમનું ફ્લોરિંગ પણ ઇટાલિયન માર્બલનું તમને મળવાનું છે, અને સાથે જ એસીના પોઈન્ટનું આયોજન પણ અહીંયા તમારે માટે કરીને રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત જો તમે આ રૂમમાં ડ્રેસિંગ ટેબલ ઇચ્છતા હોય તો અહીં જે રીતે કરવામાં આવ્યું છે એ મુજબનું આયોજન પણ તમે કરી શકો છો. આ રૂમની સાથે તમને જે બાથરૂમ મળી રહ્યો છે તેની સાઇઝ તમને જણાવી દો તો એની સાઇઝ તમને મળી રહી છે 9 x 5 square feet. આ બાથરૂમની અંદર પણ બાથરૂમમાં જરૂરી એવા તમામ ફિટિંગ્સ તમને સારી કંપનીના કરીને મળવાના છે. તો આ તો થઈ વાત પહેલા બેડરૂમની, હવે આપણે જોઈશું કે બીજો બેડરૂમ કેવો મળવાનો છે. આપણે
આવી ગયા છે બીજા બેડરૂમની અંદર, જેનું આયોજન અહીંયા આગળ ચિલ્ડ્રન્સ બેડરૂમ તરીકે કરીને આપવામાં આવ્યું છે. આ રૂમની સાઇઝ તમને જણાવી દઉં, 10.5 x 15 સ્ક્વેર ફૂટની આ સાઇઝ મળી રહી છે, એટલે બાળકો માટે આ સ્પેશિયસ રૂમ બની રહ્યો છે. તમે જે રીતે જોઈ શકો છો, ડબલ બેડ અહીંયા લગાડીને રાખવી આપી દેવામાં આવ્યો છે. જો તમે ઈચ્છો ને બે સિંગલ બેડ લગાડવા માંગતા હો તો એ મુજબનું આયોજન પણ આ રૂમમાં થઈ શકે એટલી ચોક્કસપણે તમને જગ્યા મળી રહી છે. બાળકો માટેના વોર્ડ્રોબનું આયોજન પણ અહીંયા ખૂબ જ સરસ રીતે કરીને આપવામાં આવ્યું છે. આ એટલો મોટો વોર્ડ્રોબ તમને મળી શકે છે, એની સ્પેસ મળી શકે છે કે બાળકોના કપડાં, બુક્સ વગેરેને તમે ખૂબ જ સારી રીતે રાખી શકો છો. જો તમે ઈચ્છતા હોય કે બાળકોના રૂમમાં પણ ટીવી હોય તો તમે આ રીતે એક ટીવીની આ વોલ ઉપર આયોજન કરી શકો છો. એ માટેની સ્વિચીસ પણ તમને તૈયાર કરીને આપી દેવામાં આવી છે. સ્ટડી ટેબલનું આયોજન તમારે બાળકોના રૂમમાં કરવું હોય તો તમે આ મુજબ સ્ટડી ટેબલનું આયોજન પણ કરી શકો છો. આ જે સ્પેસ તમને મળી રહી છે ત્યાં આગળ એક ચેર પણ આવશે, તેને માટે પણ એક જગ્યા તમને આ રૂમની અંદર મળી રહી છે. બાળકો માટે જો તમે એક લાઇબ્રેરી જેવું અથવા એક બુક રેકનું આયોજન કરવા માંગતા હોય તો એનું આયોજનનું ઉદાહરણ પણ તમને અહીંયા મળી શકે છે. આવું ઇન્ટીરિયર જો તમને ગમતું હોય તો તમે કરાવી શકો છો. અહીંયા આગળ બતાડવામાં આવેલું જે ફર્નિચર છે તે તમને આ ફ્લેટની સાથે મળવાનું નથી, આ તમને આઈડિયા મળી રહે એને માટે આયોજન તમને બતાડવામાં આવી રહ્યું છે. આ બાળકોના રૂમની સાથે જ તમને બાલ્કની પણ મળવાની છે, જેનો લાવો પણ બાળકો માણી શકે છે. અને સાથે જે વોશરૂમ તમને મળી રહ્યો છે એની સાઇઝ છે 5.5 x 9 સ્ક્વેર ફીટની. એની અંદર પણ તમામ બાથરૂમ ફિટિંગ્સ તમને સારી કંપનીના મળી રહ્યા છે, એટલે બાળકો માટે પણ ખૂબ જ સુવિધાજનક આ રૂમ બની રહ્યો છે. અને હવે આપણે જોઈશું કે આ ઓડિસીના સેમ્પલ ફ્લેટની અંદર માસ્ટર બેડરૂમનું આયોજન કેવું કરવામાં આવ્યું છે. આવો જોઈએ. માસ્ટર બેડરૂમની અંદર જેની સાઇઝ તમને મળી રહી છે 17.5 x 14 સ્ક્વેર ફીટની, એટલે મોટો એવો માસ્ટર રૂમ તમને મળી રહ્યો છે જેની અંદર તમને જરૂરી એવી તમામ સુવિધાઓ તમને મળવાની છે. જે રીતે તમે જોઈ શકો છો આ વોલનું આયોજન અહીંયા આગળ ટીવી વોલ તરીકે કરવામાં આવ્યું છે અને પાછળ આ કુશનની કવરિંગ કરીને એક ડિઝાઇનિંગ કરીને આપવામાં આવ્યું છે. જો તમે ઈચ્છતા હો કે તમારા આ બેડરૂમની અંદર એક સ્ટડી ટેબલ હોય તો એ માટેની જગ્યા પણ અહીંયા મળી રહી છે. હવે જો તમે ખાસ વાત કરો આ બેડરૂમની, જે મોટો બેડરૂમ તમને મળી રહ્યો છે એની સાથે જ વોકિંગ વોર્ડ્રોબ તમને મળી રહ્યો છે. જે રીતે તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ મોટો વોર્ડ્રોબ તમને અહીંયા આગળ મળવાનો છે. તમારા બંને જણા માટે જરૂરી એવા તમારા બધો સામાન, તમારા કપડાં તમે અહીંયા ખૂબ જ સુવિધાજનક રીતે અહીંયા રાખી શકવાના છો. અને માસ્ટર બેડરૂમ છે તો તમે તમારો કિંગ સાઇઝનો બેડ પણ અહીંયા સારી રીતે રાખી શકો એવી જગ્યા આ રૂમની અંદર તમને મળી રહી છે. એસી માટેના પોઈન્ટ પણ તમને અહીંયા તૈયાર મળવાના છે. અને સાથે જ જે આપણે શરૂઆતમાં એક મોટા ડેકની વાત કરીએ, ડેકની અંદર એન્ટ્રી પણ આ રૂમમાંથી પણ થઈ શકે છે. આ રૂમની અંદર પણ ફ્લોરિંગ તમને ઇટાલિયન માર્બલનું મળવાનું છે. તો આ તો થઈ ગઈ વાત માસ્ટર બેડરૂમની. હવે જો હું તમને માસ્ટર વોશરૂમની જાણકારી આપી દઉં તો અહીંયા આગળ જે તમને વોશરૂમ મળી રહ્યો છે એની સાઇઝ તમને મળી રહી છે 11 x 5.5 સ્ક્વેર ફીટની, જેની અંદર પણ બધા જ સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ અને સેનેટરી વેર તમને મળવાના છે. સાથે જ જે તમારું ગ્લાસ પાર્ટીશન છે બાથિંગ ક્યુબિકલ માટેનું એ પણ તમને તૈયાર મળવાનું છે, એટલે એક સુવિધાજનક બાથરૂમ અહીંયા આગળ પણ તમને મળી રહ્યો છે. તો આ તો થઈ ગઈ વાત માસ્ટર બેડરૂમની. અને હવે ચોથો અને છેલ્લો બેડરૂમ એટલે કે ગેસ્ટ બેડરૂમ કેવો છે આવો તે જોઈ લઈએ. ચોથા બેડરૂમની અંદર એટલે કે ગેસ્ટ બેડરૂમની અંદર આ ગેસ્ટ બેડરૂમની સાઇઝ તમને મળી રહી છે 13 x 11 સ્ક્વેર ફીટની, એટલે ગેસ્ટ બેડરૂમ માટે ખાસી એવી મોટી સાઇઝ કહી શકાય એવી છે. અહીંયા જે રીતે તમે જોઈ શકો છો એમ ડબલ બેડ ખૂબ જ સારી રીતે લગાડી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ગેસ્ટ માટે જરૂરી એવો સામાન મૂકી શકો, એના કરતાં પણ થોડો મોટો વોર્ડ્રોબ તમે અહીંયા ઈચ્છો તો લગાડી શકો છો.
गेस्ट माटे पण जो तमे टीवी नुं आयोजन करवा मांगता होय तो आ रीते वॉल उपर करी शको छो। ફરીથી એક વખત અહીંયા પણ ટીવીને માટે જરૂરી એવા ઇલેક્ટ્રિક પોઈન્ટ્સ બધું જ તમને તૈયાર મળવાનું છે, એસી માટેના પોઈન્ટ્સ પણ તમને તૈયાર મળવાના છે। અહીંયા આગળ પણ તમને જે ફ્લોરિંગ મળી રહ્યું છે એ ફ્લોરિંગ ઇટાલિયન માર્બલનું મળવાનું છે। આ ગેસ્ટ બેડરૂમમાં પણ જરૂરી એવી તમામ સુવિધાઓ તમને મળી રહી છે અને આ ગેસ્ટ બેડરૂમની અંદર જે ફૂલ સાઇઝ વિન્ડો તમને મળી રહી છે એમાંથી પણ તમને ખૂબ જ સારા નજારાનો લાભ મળવાનો છે। આ ગેસ્ટ બેડરૂમની સાથે જે બાથરૂમ આપવામાં આવ્યું છે એની સાઇઝ તમને જણાવી દઉં તો એની સાઇઝ તમને મળી રહી છે 5.10x11 સ્ક્વેર ફૂટની, એટલે આ ખૂબ જ સુવિધાજનક રૂમ બની રહ્યો છે તમારા ગેસ્ટ માટે પણ। તો આ રૂમની સાથે આપણે ઓડિસીનો આખો સેમ્પલ ફ્લેટ જોઈ લીધો છે અને હવે આ પ્રોજેક્ટ અંગે વધુ માહિતી મેળવવા માટે આપણે મળીશું રાહેજા યુનિવર્સલના મેનેજમેન્ટને। આજે પ્રોપર્ટી બજારમાં આપણે મુલાકાત લઈ રહ્યા છે રહેજા યુનિવર્સલના પ્રોજેક્ટ રહેજા રિફ્લેક્શનના ઓડિસીની। આપણે સેમ્પલ ફ્લેટ જોઈ લીધો છે અને હવે આ પ્રોજેક્ટ અંગે વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે રહેજા યુનિવર્સલના વાઇસ પ્રેસિડેન્ટ સેલ્સ એન્ડ માર્કેટિંગ શ્રી વૈભવ દેવ। વૈભવ દેવ જી, આપકા સ્વાગત હૈ પ્રોપર્ટી બજાર મેં। થેન્ક યુ સો મચ। આજ હમારે શો મેં હમ આપકા પ્રોજેક્ટ ઓડિસી દિખા રહે હૈ। સબસે પહેલે મેં આપસે યે જાનના ચાહુંગી કે ये कांदीवली के लोकेशन में 4 BHK का प्रोजेक्ट करने की आपने कैसे ये डिसीजन लिया? 2014 में जब हम ये मार्केट स्टडी कर रहे थे तो हमने ये रियलाइज किया कि यहाँ पे टू बेडरूम, एक्चुअली 1 बेडरूम 2 बेडरूम 3 बेडरूम के प्रोडक्ट्स काफी बिकते थे और जो लोगों को 4 बेडरूम की जरूरत थी वो 2+2 बेडरूम की जोड़ी फ्लैट बनाते थे, यानी डिजाइंड 4 बेडरूम ये मार्केट में नहीं था। तो हमने हमें जब ये पता चला कि इसकी डिमांड हो सकती है, हमने एक ऐसा प्रोडक्ट डिजाइन किया जो पूरे कांदिवली में कहीं पे भी नहीं था। 2014 सबसे पहली बार 4 बेडरूम हॉल किचन, 2250 और स्क्वायर फीट का फ्लैट पहली बार रहेजा यूनिवर्सल ने कांदिवली मार्केट को दिया। तो जो आपने एक लग्जरी प्रोडक्ट दी है, डिजाइन की है अच्छे से और बड़ा प्रोजेक्ट है, तो आपके इसके लिए टारगेटेड कस्टमर कौन रहे और आपको बुकिंग कैसी रही? तो ये आपका सवाल पहले सवाल से अगर कनेक्ट करें कि कांदिवली मार्केट लगभग साल 2001-2002 से इवॉल्व होते आ रहा है। लोग यहाँ पे आए 2 बेडरूम 3 बेडरूम और अभी इनकी डिस्पोजेबल इनकम बढ़ गई है, इनकी लाइफस्टाइल बढ़ गई है, तो वही हिसाब से फैमिली साइजेस भी बढ़ गए हैं। और जैसे मैंने कहा पहले लोग 2 बेडरूम 2 बेडरूम की जोड़ी फ्लैट्स लेते थे, अभी हमने 4 बेडरूम बनाते। हमारे टारगेट ऑडियंस यही है जो बेसिकली बिटवीन कांदिवली बोरिवली एंड गोरेगांव जो रहते हैं, जिनको नेचर के नजदीक रहना पसंद है, नेशनल पार्क के नजदीक रहना पसंद है और एक 9 एकड़ के कॉम्प्लेक्स में रहना पसंद है। तो जनरली वेल ट्रैवल्ड वेल एजुकेटेड ये हमारा टारगेट ऑडियंस है। जैसे कि आपने बताया और हमने भी हमारे दर्शकों को भी दिखाया है कि यहाँ से व्यूज बड़े अच्छे मिल रहे हैं, ये तो एक बहुत बड़ी USP है ही आपके प्रोजेक्ट की। और क्या क्या खास बातें हैं आपके प्रोजेक्ट में, ये बात हमारे दर्शकों को बताइए। आपने बिल्कुल सही कहा, यहाँ पे जो व्यूज है वो अनरिस्ट्रिक्टेड ब्यूटिफुल संजय गांधी नेशनल पार्क के व्यूज है और जो अलग अम्यूनिटीज हम प्रोवाइड कर रहे हैं, जैसे हमने स्काई रूफ पे हमने स्विमिंग पूल प्रोवाइड किया है, स्काई टेरिस पे हमने जिम प्रोवाइड किया है, लाउंज प्रोवाइड किया है, एक्सक्लूसिव लॉबीज प्रोवाइड की है। तो ये सर्टेन चीजें ये प्रोडक्ट को बहुत ही अलग बनाती है, स्पेशली कांदिवली मार्केट में। एमिनिटीज भी हम जैसे देख रहे थे तो जैसे हमने जानकारी ली आपके प्रोजेक्ट की कि एक आपका क्लब हाउस बना हुआ है और आपने रूफ टॉप पे भी आप एमिनिटीज बना रहे हैं, तो इसके बारे में भी थोड़ी जानकारी देंगे। सो ये जैसे ओडिसी एक लार्जर टाउनशिप का हिस्सा है, कॉमन एमिनिटीज जो है जो पूरी टाउनशिप शेयर कर रही है वो आपने जैसे देखा होगा स्विमिंग पूल है जो नीचे है, क्लब हाउस है, स्पाज है, गार्डन्स है और रूफ टॉप पे स्पेशली फॉर दिस बिल्डिंग हमने एक अलग फैसिलिटी दी है क्योंकि ये एक्सक्लूसिव प्रोडक्ट है, तो उसके लिए एक्सक्लूसिव एमिनिटी देनी जरूरी रहती है। जैसे अगर आपने ये सैम्पल फ्लैट को देखा होगा, लगभग 49 फीट का रनिंग डेक दिया गया है जो कांदिवली मार्केट में अनहर्ड है। तो ये छोटी छोटी चीजें बट दे हैव रियली मेड अ प्रोडक्ट वेरी डिफरेंट प्रोडक्ट टुडे। आपसे ये जानना चाहेंगे कि हमने आपका सैंपल फ्लैट जो है वो देखा, दर्शकों को देखा है, बहुत ही स्पेशियस डिजाइन आपने की है और बहुत बड़े एरिया में आपने ये फ्लैट डिजाइन किया है, तो इस डिजाइनिंग के पीछे आपकी थॉट प्रोसेस क्या थी? डिजाइनिंग के पीछे थॉट प्रोसेस ये थी कि आप
सच्ची में जेन्युइनली एक लग्जरियस प्रोडक्ट को डिज़ाइन करें। मिसाल के तौर पे हमारा जो लिविंग एरिया है वो 585 स्क्वायर फीट का है। आप अंदाज़ा लगाइए कि कांदिवली एरिया में 600 स्क्वायर फुट कारपेट में 2 बेडरूम हॉल किचन बनते हैं, यानी लगभग आपका लिविंग और डाइनिंग स्पेस का जो एरिया है वो बाजू के बिल्डिंग के 2 बेडरूम जितना होगा। सिमिलरली अगर आप मास्टर बेडरूम देखें तो उसका एरिया है 365 स्क्वायर फीट। जनरली देखा ये जाता है ये एरिया में कि 10x12 120-130 स्क्वायर फुट के मैक्सिमम लिविंग रूम्स बेडरूम्स बनते हैं, लेकिन हमारा बेडरूम जो मास्टर बेडरूम है 365 स्क्वायर फीट का। तो ये आपको स्पेस दे रहा है, ये आपको लग्जरी दे रहा है। तो इसके डिजाइन के पीछे ये थॉट प्रोसेस थी कि इसको लग्जरियस सेगमेंट में कैसे डाला जाए। पर इसके अलावा हमें ये जानना चाहूंगी कि इस एरिया में आपके इस प्रोजेक्ट के आसपास सोशल इंफ्रास्ट्रक्चर कैसा है। आप कांदिवली ईस्ट में ठाकुर विलेज में, ठाकुर विलेज का एग्जिस्टेंस मेरे ख्याल से 1999-2000 में हुआ था और तभी से यहाँ पे सोशल इंफ्रा बहुत अच्छे से डेवलप है। अगर आप देखें ये सिटी विद इन अ सिटी है, जैसे मान लीजिए स्कूल्स, यू हैव सम ऑफ द बेस्ट स्कूल्स हियर, गुंडीचा स्कूल, ठाकुर विलेज में आपके पास ठाकुर स्कूल है, ठाकुर कॉलेज है। सो आपको स्कूल चाहिए, कॉलेज चाहिए, आपको मेडिकल फैसिलिटीज चाहिए, ये सारी यहाँ पे है। आपको सोशल इंफ्रा चाहिए, सिनेमास, रेस्टोरेंट्स, शॉपिंग मॉल्स, ये सारी चीज़ें यहाँ पे आपको 1-2 किलोमीटर के रेडियस में मिल जाएंगी। तो ठाकुर विलेज इज वन ऑफ द बेस्ट सोशली इक्विप्ड एरियाज इन बॉम्बे। तो आगे मैं आपसे ये जानना चाहूंगी कि अभी इस प्रोजेक्ट के अलावा आपके कौन कौन से प्रोजेक्ट चल रहे हैं। हमारे फिलहाल बॉम्बे में प्रिडोमिनेंटली 4 प्रोजेक्ट्स चल रहे हैं। ओडिसी आपने कवर कर लिया है, एक हमारा बहुत ही खूबसूरत प्रोडक्ट है जो है मड आइलैंड में, वर्सोवा से काफ़ी नज़दीक है, उसका नाम है सोरेंटो, रेजा सोरेंटो। एक हमारा प्रोडक्ट गोरेगांव में बिल्कुल हाईवे के बगल में है, उसका नाम है रेजा रिचूट। ये तीनों प्रोजेक्ट जो मैंने आपको बताए इनको ऑक्यूपेशन सर्टिफिकेट आ गई है। अच्छा, सो आपको परसों से रहने जाना है तो आज आप रजिस्ट्रेशन कर लीजिए, आप परसों से रहने जा सकते हैं। और एक हमारा साउथ बॉम्बे में, साउथ सेंट्रल बॉम्बे में प्रोजेक्ट है वर्ली में, इसका नाम है रेजा इंपीरिया, जो अंडर कंस्ट्रक्शन है। अच्छा, तो ये सारे प्रोजेक्ट चल रहे हैं और फ्यूचर में आप कहाँ पे और किस टाइप के प्रोजेक्ट लाने के लिए सोच रहे हैं। फ्यूचर में अभी फिलहाल तो हमारा फोकस इन प्रोजेक्ट्स पे है। फ्यूचर में हमारे पास प्रोजेक्ट्स जिसकी 2018-2019 में आने के चांसेस है, जो फिर से मलाड बेल्ट में होगा, गोरेगांव बेल्ट में होगा, न्यू बॉम्बे में होगा, तो ये 3-4 लोकेशंस पे हम फोकस करेंगे। अब फिर से आपके इस प्रोजेक्ट के बारे में मैं एक ये बात पूछना चाहूंगी कि अभी रेरा आ चुका है, तो ये प्रोजेक्ट आपका जो है ओडीसी वो रेरा में रजिस्टर हो चुका है। सबसे अच्छी बात ये बिल्डिंग की, जैसे मैंने आपको कहा, ये प्रोजेक्ट की है कि हमको ऑक्यूपेशन सर्टिफिकेट आ चुका है, यानी हम रेरा के दायरे से बाहर हैं। रेरा इसीलिए लाया गया था ताकि क्लाइंट को पोजेशन की रिस्क ना हो, डेवलपर क्लाइंट को बताए हुए समय पे पोजेशन दे दे, यहाँ पे अपना प्रोजेक्ट रेडी है, आपका पोजेशन रेडी है, तो रेरा इसमें कोई एप्लीकेबिलिटी नहीं करता। जी, तो इस प्रोजेक्ट में आपने बताया इस तरह ओसी आ चुका है, पर एज अ डेवलपर मैं आपसे ये जानना चाहूंगी कि रेरा आने के बाद क्या चेंज आएगा अगले प्रोजेक्ट्स के लिए या ग्राहकों के लिए, ओवरऑल क्या चेंज। रेरा बहुत ही अच्छी चीज है जो गवर्नमेंट ने लाई है स्पेशली क्लाइंट्स के लिए, क्योंकि क्लाइंट्स अपना मेहनत का पैसा घर खरीदने में डालते हैं और काफी बार ये देखा गया कि प्रोजेक्ट कंप्लीट ही नहीं होते, देर हो जाती है प्रोडक्ट कंप्लीट करने में। तो इस पूरे सिनेरियो में क्लाइंट करेगा क्या, डेवलपर अगर एक डेट देता है तो उसे वो डेट पे प्रोडक्ट कंप्लीट करना चाहिए, और इसीलिए रेरा की एप्लीकेबिलिटी क्लाइंट्स के लिए बहुत अच्छी है और अच्छे डेवलपर्स के लिए भी बहुत अच्छा है। रेरा 2-3 चीजें कर सकता है। एक, जैसे अगर हम 2-3 साल का होराइजन ले तो सप्लाई नीचे जाने के चांसेस काफी है, क्योंकि हर डेवलपर रेरा कंप्लायंट प्रोजेक्ट नहीं कर सकता, हर डेवलपर के पास उतना एग्जीक्यूशन स्किल सेट या फाइनेंशियल स्किल सेट शायद नहीं है। तो मैं ये समझता हूं कि सप्लाई
कम हो सकता है अगले दो तीन साल में, और जो रेडी प्रोडक्ट है जिनके पास ऑक्यूपेशन सर्टिफिकेट आ चुका है वो एक्चुअली प्राइस प्रीमियम कमांड कर सकते हैं। जी, तो इस तरीके से भी आपके जो प्रोजेक्ट को जिनको ओसी आ चुका है, हम हमारे दर्शकों को बता सकते हैं कि आपके लिए एक गोल्डन चांस हो सकता है। ऐसे प्रोजेक्ट्स में आप चाहे तो जल्दी से बुकिंग करवा लीजिए। हमारे साथ जुड़ने के लिए बहुत बहुत धन्यवाद। थैंक यू सो मच। थैंक यू। तो दर्शक मित्रों, आज का प्रॉपर्टी बजार में बस आटलू ज। આવતા સપ્તાહ આપણે ફરી મળીશું, એક નવા લોકેશન પર એક નવા પ્રોજેક્ટની મુલાકાત કરીશું, પરંતુ ત્યાં સુધી તમે જોતા રહો CNBC બજાર। નમસ્કાર।